ઉદ્ગીત ચૌદ ગઢપુરમાં ચાતુર્માસ અને કરમડમાં અન્નકૂટોત્સવ આષાઢી સંવત અઢારસો ત્યાંસી ચોર્યાસી ઈસવીસન અઢારસો સત્યાવીસ ગઢપુરમાં ગહેલા દાદલના ઘરની પાછળ આંસુબાના ઘર હતા તે ઘરમાં જ સંતો અને પાર્ષદોનું રસોડું હતું મહારાજ આ રસોડામાં ઘણીવાર જમ્યા હતા સંતો પાર્ષદો જે દાદા ખાચરના બીડમાં કામ કરતા હતા તેમને નિત્ય રોટલા જમાડવાની મહારાજે આંસુબાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આંસુબા રોજ સંતો માટે બીડમાં ભાત મોકલતા મહારાજ આંસુબાનું રૂપ ધારણ કરે છે ચંદન યાત્રા વૈશાખ સુદ ત્રીજ નો ઉત્સવ હોવાથી આંસુબા મહારાજના દર્શન કરવા દરબારમાં આવ્યા મહારાજની રમણીય મૂર્તિના દર્શન કરતાં તેમને અંતવૃત્તિ થઈ ગઈ તેથી એમને એમ ત્યાં કેટલોક સમય બેસી રહ્યા જ્યારે જાગ્રત થયા ત્યારે તેમને ખબર પડી કે આજે સંતો પાર્ષદોને જમાડવાનું ભૂલી ગઈ હવે ભાત મોકલવાનું શું થશે મેં તો ફક્ત ગોળની રાબ જ કરી છે રોટલા કરવાના હજુ બાકી છે મહારાજની આજ્ઞા ચૂકાઈ ગઈ એ વિચારના મંથનમાં તે ઉઠ્યા ને ઘેર રોટલા બનાવી ભાત મોકલી દેવા ઉતાવળા ચાલ્યા હરિ સમજી ગયા કે આસુબાને અહીં દર્શન કરતા અંતવૃત્તિ થઈ ગઈ હતી તેથી નિયમ પ્રમાણે રોટલા બનાવી શક્યા નથી વળી અમારી આજ્ઞા છે એટલે તે આજે જરૂર ઉપવાસ કરશે તેથી તેઓએ આસુબાનું રૂપ ધારણ કરી આસુબા પોતાના દર્શન કરી રહ્યા હતા તે જ વખતે તેમને ઘેર જઈ રોટલા શાક બનાવી સાધુ પાર્ષદોને ત્યાં જ જમવા બોલાવરાવ્યા સૌ આવી ગયા એટલે આસુબાએ એટલે કે મહારાજે તેમને રોટલા શાક પીરસાવી સારી રીતે જમાડ્યા જમીને તૃપ્ત થયા પછી તેઓ બીડમાં જતા હતા ત્યાં તેમને આસુબા સામા મળ્યા આંસુબાએ તેમને જોઈ આંખમાં અશ્રુ સાથે હાથ જોડી કહ્યું તમને આજે બીડમાં રોટલા મોકલવાનું ચૂકી ગઈ છું તેથી મહારાજની આજ્ઞા લોપાણી છે મારે તો મહારાજની આજ્ઞા પ્રમાણે ઉપવાસ કરવાનો જ છે પરંતુ તમને સૌને હું થોડી વારમાં રોટલા શાક ગોળની રાબ વગેરે મોકલું છું આ સાંભળી પાર્ષદોને આશ્ચર્ય થયું તેમણે કહ્યું સુબા તમે આ શું કહી રહ્યા છો હમણાં તો તમે જ અમને બધાને રોટલા શાક અને ગોળની રાપ સારી રીતે જમાડ્યા અમે તમારે ઘેર જમીને જ હવે પાછા બેડમાં જઈએ છીએ આસુબા આશ્ચર્યવત આ સાંભળી રહ્યા એક ક્ષણ તો તેમને કાંઈ સમજણ પડી નહીં પછી એકાએક સ્ફૂર્યું કે નક્કી મહારાજનું જ આ કાર્ય છે ભગવાન ભક્તવત્સલ છે મારી સેવામાં ખામી પડે મારું ખોટું દેખાય તે તેમને ગમે નહીં તેથી તેમણે બીજું સ્વરૂપ ધારણ કરી આ કાર્ય કર્યું છે તેમની આંખો મહારાજની મૂર્તિની સ્મૃતિ કરતા બંધ થઈ ગઈ આંખમાંથી ચોધાર આંસુઓ પડવા માંડ્યા પાર્ષદોને પણ સમજાયું કે મહારાજ આંસુબાનું રૂપ લઈને અમને જમાડી ગયા ગઢપુરમાં ચાતુર્માસ આષાઢી સંવત અઢારસો ચોર્યાસીની સાલ બેઠી ચાતુર્માસનો મંગલ પ્રારંભ થયો આ વખતે પણ મહારાજે ગઢપુરમાં ચાતુર્માસ રહેવાનું નક્કી કર્યું તેથી ગઢપુર વાસીઓને ખૂબ આનંદ થયો મહારાજનું વિચરણ અવિરત હતું વિદ્યુત વેગે તેઓ ગુજરાત સૌરાષ્ટ્રના કેટકેટલા ગામોમાં ફરતા ત્યાંના હરિભક્તોના મનોરથો પૂરા કરતા ઉત્સવ સમયા પણ કરાવતા અને દરેકને પોતાના સંબંધનું યથાર્થ સુખ આપી કૃતકૃત્ય કરી દેતા આ બધું આશ્ચર્યવત હતું કારણ કેટલાક સ્થળે મહારાજ પંદર દિવસ કે એક માસ ને બે માસ પણ રોકાતા ગઢપુરમાં ચાતુર્માસ પણ કરતા અને છતાં ગણ્યા ગણાય નહીં એટલા ગામડાઓમાં મહારાજ વિચરણ પણ કરી આવતા કેટલીક સ્થળે તો બે ત્રણ કે પાંચ દસ વખત પણ ગયા હતા ભક્તોને આશ્ચર્ય થતું કે મહારાજ કઈ રીતે આ પ્રકારનું વિચરણ કરી શકતા હશે પોતાની વ્યાપક શક્તિથી જ્યાં પ્રગટ થવું ઘટે ત્યાં પ્રગટ થતા હશે કે પોતે સાક્ષાત પધારતા હશે તે કોઈના સમજ્યામાં આવે એવું ન હતું મહારાજની આ અતિમાનવ શક્તિ કલ્પનાતીત રહેતી પ્રત્યક્ષ ભગવાનના સંબંધનું બળ વિશેષ છે ગઢપુરમાં ચાતુર્માસના વિવિધ ઉત્સવોની તડામાર તૈયારીઓ થઈ ગઈ સંતો હરિભક્તોના સંઘ આવતા ઉત્સવ કરી પાછા જતા ફરી આવતા આમ અવિરત ક્રમ ચાલતો જ રહેતો સંતો હરિભક્તોને મહારાજના દર્શન વિના ચેન પડતું નહીં મહારાજને પણ તેમને બોલાવ્યા વિના રહેવાતું નહીં દાદા ખાચરના દરબારમાં ઉત્સવોના મંડાણ મંડાતા હતા દિવ્યતાની ફોરમ મહેકી રહેતી અને મહારાજના સંબંધે સંતો હરિભક્તોના અંતરમાં ભક્તિના પૂર ઉછળતા હતા કોઈના અંતરમાં જગતના સંકલ્પો ઉઠતા ન હતા ગુણના ભાવથી પર થઈ સૌ ત્રિગુણાતીત બ્રહ્મ સ્થિતિમાં મસ્ત બની દર્શન સેવા અને સમાગમનો લાભ લેતા મહારાજનો આ પ્રભાવ હતો પોતાના સંબંધથી જ ભક્તોની ઇન્દ્રિયો અંતર સન્મુખ થઈ જતી અને જગત તરફ ઉન્મુખ રહેતી યોગ વ્રત દાન કે તપ કરતા પણ પ્રત્યક્ષ ભગવાનના સંબંધનું બળ વિશેષ હતું જન્માષ્ટમીનો ઉત્સવ જળ ઝીલણી ઉત્સવ તેમજ દશેરાના ઉત્સવો મહારાજે ધામધૂમથી કર્યા હરિભક્તો તથા સંતોને બોલાવી લાભ આપ્યો મહારાજને ગઢપુર રહેવું ગમતું ત્યાંના ભક્તોની સેવા પણ ગમતી મહારાજ કહેતા કે અમને નિષ્કામ ધર્મ પ્રિય છે અને ગઢપુરના હરિભક્તો પણ એ વ્રત શીર સાટે પાડે છે અમને રાખવાનો તેમને ભાવ છે તેથી અમારી મરજી પ્રમાણે જ અમારી અનુવૃત્તિ સાચવીને જ તેઓ રહે છે એવો ધર્મ કે ભાવ અમો ન જોઈએ તો અમને રાખ્યાના કોટી ઉપાય કરે તો પણ અમે ન રહીએ એક શેર ચોખામાં કેટલા માણસ જમે મહારાજ એક દિવસ અક્ષર ઓરડીમાં બિરાજતા હતા તે સમયે સદગુરુ મુક્તાનંદ સ્વામી ત્યાં આવ્યા મહારાજને દંડવત કરી પાસે બેઠા એ વખતે એક હરિભક્ત શેર ચોખા મહારાજને આપી ગયા હતા તે બતાવી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું સ્વામી એક શેર ચોખામાં કેટલા માણસો જમે ત્યારે સ્વામીએ કહ્યું મહારાજ આપ ઈચ્છો એટલા જમે એટલે મહારાજે પૂછ્યું પાંચ જમે ત્યારે સ્વામીએ કહ્યું હા મહારાજ પાંચ તો જરૂર જમે તે સાંભળી મહારાજે ફરી કહ્યું સ્વામી તમને ગણતરી નથી આવડતી એક શેર ચોખામાં તો દસ માણસો જમી જાય એટલે સ્વામીએ કહ્યું હા મહારાજ આપ ખરું કહો છો દસ તો જમે જ મહારાજ આ સાંભળી હસ્યા પછી કહ્યું સ્વામી અમને તો એમ લાગે છે કે શેર ચોખામાં સો માણસો જમે તરત જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું એ તો ખરું મહારાજ સો જરૂર જમે આ વાત દરમિયાન મહારાજ મુક્તાનંદ સામુ જોઈને હસતા હતા પછી ફરી બોલ્યા સ્વામી તમારી ગણતરી હજી ખોટી છે અમને તો એમ લાગે છે કે પાંચસો જમે મુક્તાનંદ સ્વામી હાથ જોડી કહ્યું મહારાજ આપ ધારો તો જરૂર પાંચસો જમે મહારાજ આ સાંભળી હસવા લાગ્યા તેમણે કહ્યું સ્વામી એક શેર ચોખામાં પાંચસો માણસો કેમ જમે તમે ખોટું હાય હા કરો છો ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આપ ઈચ્છો અને તૃપ્તિ મૂકી દો તો એક ચોખાના દાણામાં પણ મનુષ્ય તૃપ્ત થઈ જાય તો એક શેર ચોખામાં કેટલા માણસો તૃપ્ત થાય મહારાજ આ સાંભળી પ્રસન્ન થયા તેમણે કહ્યું સ્વામી તમે ખરા ગુરુ ભક્ત છો મુક્તાનંદ સ્વામીએ હાથ જોડી કહ્યું મહારાજ આપ કરતા હરતા છો એટલે આપની ઈચ્છામાં આવે તો એક કણથી પણ પૂરું કરી દો અને નહીં તો મણ પણ ઓછું પડે તમારી સેવા અને ભક્તિનું ઋણ અમારાથી ચૂકવાય તેવું નથી દિવાળીના દિવસો નજીક આવતા હતા તેથી જીવુબા તથા લાડુબા મહારાજને અન્નકૂટની તૈયારી કરવા માટે પૂછવા આવ્યા મહારાજે તેમને કહ્યું બે દિવસ પછી વાત હજુ અન્નકૂટ ક્યાં કરવો તે નક્કી કર્યું નથી આ સાંભળી જીવુ બા લાડુબાને અન્નકૂટ કરવાનો નથી લાગતો તેમણે હાથ જોડીને કહ્યું કૃપાનાથ આટલા ઉત્સવો અહીં કર્યા તો પછી અન્નકૂટનો ઉત્સવ પણ અહીં જ કરો એવી અમારી વિનંતી છે મહારાજ તેમની સામું જોઈ રહ્યા પછી કહ્યું મોટીબા તમે બંને બહેનો કેટલો ભેળો બેઠો છો અમને અમારા સંતો પરમહંસો સહિત રાખવા તે મોટા મોટા રાજાઓથી પણ ન બને જ્યારે તમારી આટલી નાની રિયાસત છે તેની આવકમાંથી તમે આ બધું કઈ રીતે કરી શકો છો તે અમને સમજાતું નથી તમારી સેવા અને ભક્તિનું ઋણ અમારાથી ચૂકવાય એવું નથી બંને બહેનોની આંખમાં આ સાંભળી આંસુ આવી ગયા તેમણે હાથ જોડી કહ્યું દયાળુ બધો આપનો જ પ્રતાપ છે આપ જ અમી પૂરો છો એટલે બધું સહેજે સહેજે થઈ જાય છે અમે તો ફક્ત નિમિત્ત માત્ર છીએ આપે આ દરબાર આપનો માન્યો છે દાદાનો આપે હાથ પકડ્યો છે તો પછી આમાં અમારું શું છે અમે આપની તથા આપના ભક્તોની યત કિંચિત કંઈ સેવા કરીએ તે જ અમારું સત્કર્મ મહારાજ એકદમ ઉભા થઈ ગયા તેમની પાસે આવીને કહ્યું તમે અક્ષરધામમાંથી જ આ સેવા કરવા અહીં આવ્યા છો નહીં તો અમારા સંતો સાજા થાય તેની ભક્તિભાવથી નિરંતર સેવા કરી શકાય નહીં વળી અમારા સ્વભાવને અનુરૂપ થવા તમે તમારા સ્વભાવ છોડ્યા રાજ્ય વૈભવ છોડ્યા અને અમને જ પ્રસન્ન રાખવાની રુચિ રાખી આવી ભક્તિ તો જે ઉત્તમ કોટીના ભક્ત હોય તે જ કરી શકે બીજા તો થાકે કંટાળે અમારા સ્વરૂપમાં મનુષ્ય ભાવ પણ આવી જાય એટલું કહી મહારાજે કહ્યું હું અહીં ન હોઉં તો પણ તમારી સાથે સદાય છું તમારા ચરિત્રમાંથી સૌને અમારા સ્વરૂપમાં અને અમારા ભક્તોના સ્વરૂપમાં સદા દિવ્ય ભાવ જોવાની દ્રષ્ટિ આવી છે તે અતિ ઉત્તમ પ્રકારની સેવા તમે કરી રહ્યા છો શ્રીજી મહારાજના આ શબ્દો જીવુબા તથા લાડુબાના અંતરતળ સુધી પહોંચી ગયા તેઓ તો જાણતા જ હતા કે ક્યાં પુરુષોત્તમ નારાયણ અને ક્યાં આ જીવ છતાં મહારાજે આપણને દ્રષ્ટિમાં લઈ લીધા છે તે જ આપણા મોટા ભાગ્ય છે તેમણે મહારાજને પ્રણામ કર્યા અને કહ્યું પ્રભુ આપને યોગ્ય લાગે ત્યારે અન્નકૂટની સેવાનું અમને જણાવજો મહારાજ ફરી તેમની સામુ જોઈ હસ્યા અન્નકૂટ ઉત્સવ કરમડમાં આષાઢી સંવત અઢારસો ચોર્યાસી બીજે દિવસે ધોલેરાથી પૂજાભાઈ તથા તેમના કાકાના દીકરા બાપુજીભાઈ આવ્યા તેમની સાથે જેઠીભાઈના દીકરી ફૂલજીબા તથા પૂંજાભાઈના બહેન અજુબા અને બને સિંહજીના પુત્ર ભોજોભાઈ પણ હતા ફૂલજીબાને કર્મણ પરણાવ્યા હતા તેમણે કર્મણમાં મહારાજને પધરાવવાનો અને અન્નકૂટનો ઉત્સવ કરવાનો સંકલ્પ કર્યો હતો તેમણે ફૂલજીબાના સંકલ્પની વાત કરી અને કહ્યું મહારાજ જો આપ કર્મણ નહીં પધારો તો ફૂલજીબાએ એવો સંકલ્પ કર્યો છે કે અહીં રહીને તપ કરવું મહારાજ આ સાંભળી હસ્યા તેમણે કહ્યું પૂંજાભાઈ અમારું વિચરણ જ અમારા ભક્તોના મનોરથો પૂરા કરવા માટે છે તેથી એવું આકરું વ્રત લેવાની કોઈ જરૂર નથી અમો ખુશીથી કર્મળ આવીશું અને ત્યાં અન્નકૂટનો ઉત્સવ જરૂર કરીશું આ સાંભળી પૂજાભાઈ રાજી થયા મહારાજે તેમને કહ્યું તમો આવતીકાલે કરમળ જાઓ તમારી સાથે સવિત્રાનંદ સ્વામી પ્રજ્ઞાનંદ સ્વામી અને જયરામ બ્રહ્મચારી આવશે તેમની મદદથી ઉત્સવની તૈયારીઓ કરો અમે ઉત્સવ અગાઉ ત્યાં આવી જઈશું મહારાજની આજ્ઞા થઈ એટલે બીજે દિવસે જ પૂંજાભાઈ તથા ફૂલજીબા વગેરે મંડળ સંતોને લઈને કરમડ જવા નીકળી ગયું મહારાજે જીવુબા તથા લાડુબાને બોલાવ્યા અને તેમને કહ્યું અન્નકૂટનો ઉત્સવ કરમડ કરવાનું ઠરાવ્યું છે ગઈકાલે જ ફૂલજીબા તથા પૂંજાભાઈ નક્કી કરવા આવ્યા હતા તે સાંભળી જીવુબાએ કહ્યું હા મહારાજ તે દિવસે આપે ચોક્કસ કહ્યું નહીં ત્યારથી જ અમને થયું હતું કે કોઈ પ્રેમી ભક્તનો બળવાન સંકલ્પ હશે આપના શબ્દોનું રહસ્ય પ્રસંગ આવે ત્યારે જ સમજાય છે થોડા દિવસ પછી કર્મણ જેવા મહારાજ પોતાની સાથે સંતો તથા હરિભક્તોને લઈને ઘડપુરથી નીકળ્યા અને બોટાદ જઈ રાત રહ્યા બીજે દિવસે સવારે મહારાજ બોટાદથી રાણપુર જવા નીકળી ગયા બહાદર નદીની પાસે જ રાણપુરના હરિભક્તો વિશ્રામભાઈ જીવરામભાઈ વિપ્રસંગજીભાઈ વગેરે એ મહારાજનું સન્માન કર્યું પુષ્પહાર પહેરાવ્યા અને વાજતે ગાજતે મહારાજને ગામમાં પધરાવ્યા તેનું નામ જ સુખો છે તે હવે સુખો રહેશે મહારાજની સાથે સાથે જ તેમના ઘોડી સવાર પાર્ષદો ચાલતા હતા મહારાજ સીધા જ સુખા મહારાજને ઘેર આવ્યા સુખા મહારાજે દૂરથી જોયું કે મહારાજ સંગ લઈને પધાર્યા છે એટલે ખડકી બંધ કરી દીધી અને તેના છોકરાને કહ્યું મહારાજ પૂછે તો કહેજે કે સુખા મહારાજ ગામ તરે ગયા છે મહારાજ તેની ડેલી પાસે આવ્યા ત્યાં તેનો છોકરો ઊભો હતો મહારાજે તેને પૂછ્યું છોકરા તારા બાપા ઘરમાં છે છોકરાએ તરત જ કહ્યું ના મહારાજ બાપા તો ગામ તરે ગયા છે મહારાજ આ સાંભળી હસ્યા એટલે સુરાખાચરે મહારાજને કહ્યું મહારાજ સુખો મહારાજ આપની સોમણ પ્રસાદીની સાકર અત્યાર સુધીમાં ખાઈ ગયો હશે પણ ટાણું આવ્યું ત્યારે જ ગામ તરે ગયો રાણપુર આપને પધરાવવાની તાણ તો બહુ કરતો હતો મહારાજે કહ્યું તેનું નામ જ સુખો છે અમે તો તેને લીલો કરવા આવ્યા હતા પણ તેના ભાગ્યમાં નહીં એટલે સુખો જ રહેશે એમ કહી મહારાજે ઘોડીની સરક મરડી હિન્દુ હોય કે મુસલમાન હોય પણ આત્મા જો સંસ્કારી હોય તો તેને ભગવાન ઓળખાય છે મહારાજે સૌ પાર્ષદોને કહ્યું આપણે મોલે સલામને ચોરે જઈએ ત્યાં બડે મિયાને મળીને પછી લોયા જઈએ એટલે સૌ મોલે સલામને ચોરે ગયા ત્યાં બડે મિયાનો નાની ઉંમરનો દીકરો આલમ બેઠો હતો મહારાજે તેને પૂછ્યું બડે મિયા છે ત્યારે તેણે કહ્યું ના મહારાજ તે તો અમદાવાદ ગયા છે એટલે મહારાજે કહ્યું અમને ઉગામેડીમાં મળ્યા હતા અને રાણપુર આવવાની તાણ કરી હતી તે સાંભળી આલમ મિયાએ કહ્યું અરે મહારાજ બળે મિયા અમદાવાદ ગયા છે પણ ઘર તો અહીં જ મેલીને ગયા છે માટે હવે તો જમાડ્યા સિવાય જવા જ નહીં દઉં એમ કહી તેમણે તરત જ માણકીની સરક પકડી મહારાજે તેને કહ્યું આલમ અમારે હજુ લોહા પહોંચવું છે મોડું થઈ જાય માટે અમને જવા દો પણ આલમ મિયા એમ શે માને તેણે કહ્યું મહારાજ સામે બ્રાહ્મણના ઘર છે ત્યાં હમણાં જ સંગ માટે ખીચડી કઢી રોટલા બનાવરાવી દઉં એમાં કંઈ વાર નહીં લાગે ધમાકામાં થઈ જશે મહારાજ તેનો ભાવ જોઈ પ્રસન્ન થયા ઘોડી ઉપરથી ઉતર્યા અને તેને માથે હાથ મૂક્યો મહારાજે તેને કહ્યું આલમ એવડી ઉપાધિ કરવાની જરૂર નથી તું સાકર લઈ આવ એટલે તારી રસોઈ અમે જમ્યા બરોબર થઈ જશે આ તરત જ પોષ ભરી ભરીને સંગમાના સૌ ભક્તોને વહેંચી પછી ત્યાંથી લોયા જવા નીકળ્યા રસ્તામાં મહારાજે સુરા ખાચરને કહ્યું હિન્દુ હોય કે મુસલમાન હોય પણ આત્મા પૂર્વ જન્મનો સંસ્કારી હોય તો જ તેને ભગવાન ઓળખાય છે અને ભગવાનની સેવા મળે છે આલમિયા તો નાના છે પણ સંસ્કારી છે તેથી તેણે સેવા ઝડપી લીધી જ્યારે સુખા મહારાજ કોરા રહી ગયા સુરાખાચર વિચાર કરવા લાગ્યા કે મહારાજને હિન્દુ મુસલમાન એવો ભેદ નથી તેઓ તો મુમુક્ષુ હોય તેને અપનાવી લે છે રાણપુરની ભાગોળ સુધી રાણપુરના હરિભક્તો મહારાજને વળાવવા આવ્યા હતા અહીં પીપળાધાર આગળ નારેચાણા હનુમાન છે ત્યાંથી મહારાજે સૌને પાછા વાળ્યા સાંજે મહારાજ લોએ પહોંચી ગયા લોયામાં મહારાજ સુરાખાચરના દરબારમાં ઉતર્યા સંતો બધા ત્યાંના મંદિરમાં ઉતર્યા ધર્મવંશીને સંગા પટેલના ડેલામાં ઉતાર્યા આપણને પરચો આપે તો ભગવાન સાચા બીજે દિવસે સવારે સાયલાથી માણેકચંદ શેઠ તથા લીંબડીથી તલક્ષી શેઠ અને તેમના સગા લોએ આવ્યા રસ્તામાં તેમણે સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણને સૌ ભગવાન કહે છે પણ આપણને કંઈ પરચો આપે તો ભગવાન સાચા અજ્ઞાની માણસો પરચાથી જ ભગવાનપણું સમજતા હોય છે તેમાં ઉત્તમ મુમુક્ષુઓ પણ ભૂલા પડી જાય છે તેમણે વિચાર કર્યો કે આ દેશમાં સૂતરફેણી મળે નહીં તેથી આપણને જો સૂતરફેણી સ્વામિનારાયણ આપે તો તે ભગવાન સાચા તેઓ આવ્યા એટલે મહારાજે સુરખાચરને બોલાવ્યા તેમણે કહ્યું આ હરિભક્તોને ઉતારો કરાવો એટલામાં બીજા ગામના હરિભક્તો પણ આવ્યા તેઓ મહારાજને પગે લાગ્યા અને મહારાજ પાસે મીઠાઈની માટલીઓ મૂકી તેમાંથી બે માટલી લઈ મહારાજે માણેકચંદ શેઠને આપી અને તેમને કહ્યું ઉતારે જઈને જમજો જમવાનું મોડું થશે એટલે થોડો આધાર રહે તે હરિભક્તો માટલી લઈને ઉતારે ગયા ત્યાં જઈને માટલીઓ ખોલી તો તેમાં સૂતર ફેણી જોઈ આથી તેમને આશ્ચર્ય થયું માણેકચંદ શેઠે કહ્યું તલક્ષી શેઠ જોયું ને મહારાજે આપણો સંકલ્પ પૂરો કર્યો તો હવે મહારાજ ભગવાન ખરા ને પણ તલક્ષી શેઠને લાગ્યું કે સ્વામિનારાયણને લોકો જાદુગરા કહે છે તે તેમણે જરૂર કંઈ જાદુ કર્યું લાગે છે તે વિચારમાં પડી ગયા માણેકચંદ શેઠે તેમને કહ્યું લ્યો તલક્ષી શેઠ હવે સૂતર ફેણી જમો પણ તેમણે ના કહી તેમણે કહ્યું આ તો કઈ ઇલમથી સૂતર ફેણી આવી લાગે છે એટલે હું જમીશ નહીં તેમની સાથેના શેઠે પણ ના કહી માણેકચંદ શેઠને તેમની દયા આવી પણ બોલ્યા સિવાય તેઓ તો ફેણી જમ્યા માણકી લઈ જાય ત્યાં જઈશું બીજે દિવસે ભેંસ જાડથી કાયાજીભાઈ વગેરે દરબારો આવ્યા તેમણે મહારાજને ભેંસ જાડ પધારવા વિનંતી કરી એટલામાં સુરા ખાચરે કહ્યું મહારાજ નાગડકા પાસે જ છે એટલે નાગડકા થઈને ભેંસ જાડ પધારો આ સાંભળી કાયોજી દરબાર વિચારમાં પડી ગયા તેમને થયું કે કર્મળમાં અન્નકૂટનો ઉત્સવ છે દિવાળીના દિવસો પાસે આવતા જાય છે એટલે જો મહારાજ નાગડકા પધારશે તો પછી ત્યાં જ સુરા ખાચર બે ત્રણ દાડા રોકી પાડશે અને ભેંસજાળ આવવાનું બનશે નહીં તેમણે તરત જ હાથ જોડીને મહારાજને કહ્યું મહારાજ આપ ગરીબ નિવાજ છો એટલે અમારા ગરીબનું રાખો તો સારું એટલે સુરાખાચરે કહ્યું પણ મહારાજે ભેંસજાળ આવવાની ક્યાં ના પાડી છે નાગડકાથી ભેંસજાળ પધારશે તેમની ખેંચતાણ જોઈ મહારાજે કહ્યું તમે સાંભળો અમારે કોઈ પક્ષપાત નથી અમે તો માણકીની લગામ છૂટી મૂકી દઈશું એટલે તે જ્યાં લઈ જશે ત્યાં જઈશું બપોરે મહારાજ લોયાથી નીકળ્યા અને માણકીની લગામ ઢીલી મૂકી દીધી માણકી ભેંસજાળના માર્ગે ચાલી મહારાજે કાયાજીભાઈને કહ્યું બાપુ તમારો ભાવ તો અમારી માણકી પણ જાણી ગઈ કાયાજીભાઈને લાગ્યું કે મહારાજે યુક્તિ કરી કોઈને ખોટું ન લાગે કર્યું મહારાજ ઝાડ પહોંચ્યા સંગ પણ સાથે કાયાજી દરબારે સૌને જમવાનું પૂછ્યું ત્યારે કેટલા કે હા કહી અને કેટલા કે ના કહી પરંતુ દરબાર એમ છોડે તેવા ન હતા તેમણે તરત જ ખીચડી કઢી રોટલા માખણ ઘી વગેરે સામગ્રી તૈયાર કરી દીધી સૌને સારી રીતે જમાડ્યા સૌ જમી રહ્યા એટલે મહારાજ ઓરડામાં બિરાજી સભામાં વાતો કરવા લાગ્યા કાયાજીભાઈ તથા જીણાજીભાઈના ઉજલવાળા બહિરાને તથા બીજી બાઈઓને મહારાજના દર્શન થતા નહીં વળી દરબારો મહારાજ પાસે બેઠા હોય એટલે મહારાજ પાસે તેમનાથી અવાય પણ નહીં તેમને સૌને આથી મૂંઝવણ થવા લાગી રાત્રે મહારાજ પોઢી ગયા બઘુજી તથા બ્રહ્મચારી ઓરડાની બહાર સૂતા એટલામાં પછી તેથી બાયોએ બાકોરું પાડ્યું અને એક પછી એક સૌ મહારાજના દર્શન કરવા ઓરડામાં આવ્યા મહારાજ એકદમ સફાળા ઊભા થઈ ગયા અને પોતે ઓઢેલી રજાઈ એ તરફ ફેંકી અને મહારાજે બૂમ મારી ભગુજી બ્રહ્મચારી બધા ક્યાં ગયા અહીં તો આવો ને જુઓ કે આ પછીમાં બાકોરું પાડી કોઈએ ખાતર પાડ્યું તે સાંભળી ભગુજી અને બ્રહ્મચારી એકદમ જાગી ગયા અને ઓરડામાં ગયા મહારાજે બ્રહ્મચારીને કહ્યું જુઓ અમારી રજાઈ કોઈ ઉપાડી ગયું દીવો કરીને જોયું તો ભીતમાં બાકોરું દીઠું બાઈઓ હજુ તેમાંથી મહારાજની આ લીલાના દર્શન કરી રહી હતી મહારાજની આ લીલા જોઈ બાઈઓ હસવા લાગી બ્રહ્મચારીએ તેમના તરફ જોયું તો તેમણે રજાઈ બતાવી એટલે બ્રહ્મચારીએ મહારાજને કહ્યું મહારાજ તમારા જ આ કામ છે ને પાછળથી અમને ઠપકો અપાવો છો રજાઈ તો આ સામે રહી મહારાજ તે જોઈ હસ્યા દરબારો બધા ભેગા થઈ ગયા તેમણે જોયું કે બાઈઓએ મહારાજના દર્શન કરવા ભીંતમાં બાકોરું પાડ્યું હતું તેમને પણ થયું કે ઓજલવાળી બાઈઓને આપણે મહારાજના દર્શન કરવા ન દીધા તેથી તેમણે આ યુક્તિ કરી મહારાજે પણ તેમનો ભક્તિભાવ જોઈ પ્રસાદીની રજાઈ તેમને દીધી કર્મળમાં શ્રી હરિ સવારે પરવારી કર્મળ પધાર્યા આગલે દિવસે થોડા સંતોને કર્મડમાં રસોઈ કરવા માટે મોકલી દીધા હતા તેમણે સમાચાર આપ્યા કે મહારાજ કાલે સવારે પધારશે એટલે અગરસિંહજી બાપુ તથા બીજા દરબારો સામયો લઈને મહારાજ સન્મુખ ઢોલ ત્રાંસા શરણાઈ વગેરે લઈને ગયા ગામના પાદરમાં જ થયા ચાલકા ભેંસજાળ પર લોયા વગેરે ગામોના હરિભક્તો ઉપર મહારાજે આ ઉત્સવ માટે કંકોત્રીઓ લખાવી હતી તેથી ત્યાંથી પણ હરિભક્તોના સંઘ આવ્યા હતા તે બધા કરમળ ગામના પાદરે આવી ગયા આટલી બધી મેદની કોઈ વખત અહીં ઉભરાઈ ન હતી મહારાજ માણકી ઉપર પધાર્યા સૌ મહારાજને દંડવત કરવા લાગ્યા દિવાળીના નવા દિવસોના ઉત્સવોનો સૌને ઉત્સાહ હતો તેમાં પણ અન્નકૂટ અહીં થવાનો હતો મહારાજ પધાર્યા સંતો હરિભક્તો પધાર્યા એટલે સૌનો ઉત્સાહ અદમ્ય હતો આ દિવ્ય આનંદથી બધા ઘેલા જેવા થઈ ગયા યુદ્ધના મંડાણ થયા હોય તેમ જોરથી ત્રંબાળુ ઢોલ ઉપર ઢોલિયો દાંડીઓ મારતા ઘોષ કરતા મહારાજનું સ્વાગત ઉત્સાહભેર કરવા લાગ્યા મહારાજ સૌનો ઉત્સાહ જોઈ પ્રસન્ન થયા તેમના મુખ પર હાસ્ય ફરકતું હતું કારણ પ્રગટ ભગવાનની સેવામાં તેમના સંબંધમાં આ બધા મુમુક્ષુજીવો આવી ગયા હતા સૌ અક્ષરધામના અધિકારી બની ગયા તમે સૌ અચ્યુત ગોત્રી છો મહારાજ વાજતે ગાજતે ફૂલજીબાના દરબારમાં પધાર્યા ઘોડીએથી ઉતરી મહારાજ ઢોલિયા ઉપર બિરાજ્યા સંત મંડળ સૌ ગઢમાં ઉતર્યા હતા થાળ તૈયાર થયો એટલે મહારાજ ઉઠ્યા અને સ્નાન વિધિ કરી પિતાંબર પહેરી જમવા પધાર્યા મહારાજ જમીને ઉઠ્યા એટલે બોલ્યા ચાલો સંતોની પંક્તિમાં પીરસવા જઈએ ત્યારે પૂર્ણાનંદ સ્વામીએ કહ્યું મહારાજ કાલે રાત્રે રાધાકૃષ્ણ વાળા અને લક્ષ્મીનારાયણ વાળા એ બે વિભાગના સંતોએ રસોઈ કરી છે પણ હવે રાધાકૃષ્ણ વાળા કહે છે કે લક્ષ્મીનારાયણવાળા સંત પંક્તિમાં ન ફરે આ સાંભળી મહારાજ વિચારમાં પડી ગયા થોડી વારે તેમણે કહ્યું ભલે એમ હોય તો રાધાકૃષ્ણની પંક્તિમાં રાધાકૃષ્ણવાળા સંત લાડુનો થાળ લઈને અમારી સાથે ફરે અને લક્ષ્મીનારાયણની પંક્તિમાં લક્ષ્મીનારાયણ વાળા આવે એમ આજ્ઞા કરી મહારાજ સંતોની પંક્તિમાં પાંચ વખત ફર્યા અને સૌને સારી રીતે લાડુ જમાડ્યા પછી હાથ ધોઈ ઢોલિયા ઉપર બિરાજમાન થયા થોડી વારે સર્વ સંતો જમીને મહારાજ પાસે આવ્યા અને મહારાજની સન્મુખ બેઠા તેમને જોઈને મહારાજે કહ્યું તમે ત્રણેય દેવના જુદા જુદા સંતો છો પરંતુ તેથી તમારા જુદા જુદા રસોડા થાય તે ઠીક નહીં માટે તમે બધાએ આજથી એક પંક્તિમાં બેસીને જમવું તમે સર્વે અચ્યુત ગોત્રી જ કહેવાઓ અમારી આ આજ્ઞા છે તે તમારે સૌએ પાળવી નહીં તો ભવિષ્યમાં સત્સંગમાં ભાગલા પડી જશે બીજે દિવસે અન્નકૂટ હોવાથી મહારાજ થોડી વાર તથા નાગનેશના ડોસા ભક્ત આ બંને વિપ્રો બહુ સારા કંદોઈ હતા તેમણે બરફી પેંડા અને બીજા અનેક પકવાનો તૈયાર કર્યા હતા બીજી સામગ્રી બહેનોએ ચોખ્ખી બનાવી હતી વિવિધ શાકો દાળ રાયતા વગેરે વસ્તુઓ મહારાજે સંતોને બનાવવાની આજ્ઞા કરી દીધી હતી તેથી સંતોએ આખી રાત જાગી આ વસ્તુઓ તૈયાર કરી દીધી આ રચનામાં કળાનું દર્શન ન હતું ભક્તિ હતી અન્નકૂટના દિવસે જયરામ બ્રહ્મચારીએ ઠાકોરજી આગળ અન્નકૂટની તમામ સામગ્રીઓની કલાત્મક રચના કરી રાણપુરથી ફળફળાદી પણ મંગાવ્યા હતા કીડના સ્તંભો રોપી તેના પાનોની કમાનો કરી શેરડીના સાંઠાઓ બાંધી વિવિધ સ્તંભો બનાવ્યા મહારાજ આ રચના જોઈ ખૂબ રાજી થયા આ રચનામાં મહારાજ પ્રત્યેની ભક્તિ હતી કેવળ કલાનું દર્શન ન હતું મહારાજે તમામ સામગ્રી ઝીણવટથી જોઈ આનંદ બ્રહ્મચારીને કહ્યું બ્રહ્મચારી મહારાજ બધી જ સામગ્રીઓ ગોઠવાઈ ગઈ છે સંતોએ થાળ ગાઈ લીધા હવે તમે આરતી ઉતારો દેશ દેશથી આવેલા તમામ ભક્તો આ દિવ્ય અનકુટ ઉત્સવના સાનિધ્યમાં ઉજવવાનો લાભ મળ્યો તેથી પ્રફુલ્લિત થઈ ગયા મહારાજની ક્રિયામાંય મૂર્તિની અંતરમાં સ્મૃતિ સહેજે રહી જાય તેથી સૌ નીરખી નીરખીને મહારાજના દર્શન કરવા લાગ્યા આરતી પૂરી થઈ એટલે મહારાજ જમવા પધાર્યા ફૂલજીબાએ મહારાજ પાસે પણ અન્નકૂટની રચના કરી હતી મહારાજ તે જોઈ રાજી થયા તે પછી સામગ્રીને સ્પર્શ કરી મહારાજે કહ્યું આ પ્રસાદીની સામગ્રી તમે સૌ જમજો અને દરબારમાં પણ સૌને વહેંચજો મહારાજ જમી રહ્યા પછી ફૂલજીબાએ બાપુજી તથા પૂંજાભાઈ પાસે મહારાજની પૂજા કરાવી મહારાજને ઉત્તમ વસ્ત્રો કિંમતી આભૂષણો ભેટ ધર્યા પછી મહારાજને ફૂલીબાએ વિનંતી કરી મહારાજ આ વસ્ત્રો અને આભૂષણો ધારણ કરો એવી મારી ઈચ્છા છે મહારાજ તરત જ ઊભા થયા અને તે બધા જ વસ્ત્રો અને આભૂષણો ધારણ કર્યા ફૂલીબાએ મહારાજની આ શોભાયમાન મૂર્તિના દર્શન કર્યા જ કર્યા જાણે અંતરમાં સમગ્ર મૂર્તિને સમાવી દેવાના ભાવથી મહારાજની મૂર્તિ તરફથી તેમની દ્રષ્ટિ કસતી જ ન હતી મહારાજે તેમને પ્રસન્નતાપૂર્વક કહ્યું ફૂલીબા તમારો સંકલ્પ સિદ્ધ થશે મૂર્તિ અંતરમાં અખંડ દેખાશે આ સાંભળી ફૂલીબા કૃતકૃત્ય થઈ ગયા મોટા મોટા દેવોને ઋષિ મુનિઓને પણ જે સ્વરૂપની ઝાંખી થતી નથી તે પુરુષોત્તમ નારાયણ આજે આટલા સોંઘા થઈ ગયા આજે તેમનો જન્મ સફળ થઈ ગયો કર્મણથી વિદાય દિવસે મહારાજે કહ્યું પૂજાભાઈ હવે અમારે વરતાલ જવાની ઈચ્છા છે તો તમો રાજી થઈને રજા દો આ સાંભળી આ પ્રસંગે ઝાલાવાડના હરિભક્તો આવ્યા હતા તેમણે મહારાજને કહ્યું મહારાજ આપ ઝાલાવાડમાં ઘણા વખતથી પધાર્યા નથી આ વખતે જોગ છે તો દયા કરો મહારાજ તેમનો ભાવ જોઈ બોલ્યા ભલે તમારે ત્યાં આવીને પછી વરતાલ જઈશું પણ પ્રથમ અમારે ક્યાં જવું એટલે તેમણે કહ્યું મહારાજ પહેલાં શિયાળી મહારાજે કહ્યું ભલે એટલે કંથારિયાના દરબાર મેઘાભાઈએ કહ્યું મહારાજ અમારું કંથારિયા તારવી ન દેશો મહારાજે કહ્યું ત્યાં પણ આવીશું